આજની વાર્તા જીત હંમેશા સહનશીલ વ્યક્તિની થાય છે. મિત્ર, આ વાતને સમજાવવા માટે મારે ભગિની નિવેદિતાને અનુસંધાનમાં વાત કરવી છે. સિસ્ટર નિવેદિતા, આપણને ખબર છે કે ભગિની નિવેદિતા એ વિવેકાનંદજીના શિષ્ય. વિવેકાનંદજી જ્યારે ખરેખર અમેરિકા ગયા ત્યારે અનેક જગ્યાએ જુદા જુદા પ્રવચનો આપતા અને એ દરેક પ્રવચનની અંદર આ નિવેદિતા, સિસ્ટર નિવેદિતા, એ દરેક પ્રવચનમાં જાય. એને વિવેકાનંદજીના વિચારો તરફ એકદમ લગાવ થયો અને એક વખત વિવેકાનંદજીએ એક એવું વાક્ય કીધું, એ વાક્ય એના મનમાં ઉતરી ગયું કે નિરાધાર બાળકો એ ઈશ્વરનું સ્વરૂપ છે. એનો અર્થ એ થયો કે નિરાધાર એટલે જેને કોઈ આધાર નથી, જેને માતા પિતા નથી, ઘરમાં રહેવા ક્યાં રહેવું એ ખબર નથી, એકલા જ છે, કોઈ આધાર નથી, એવા બાળકો છે ને ખરેખર ઈશ્વરનું રૂપ છે. એટલે વિવેકાનંદજીનો ઉદ્દેશ એ હતો કે એવા વ્યક્તિઓ માટે, એવા બાળકો માટે સમાજે કામ કરવું જોઈએ. સિસ્ટર નિવેદિતા ભારતમાં આવે છે. ભારતની અંદર, કલકત્તાની અંદર આવા નિરાધાર બાળકો માટે એણે કામ કરવાનું નક્કી કર્યું. પહેલાં એવા નિરાધાર બાળકો જે રખડતા હોય બીજી કોઈ જગ્યાએ હોય, કોઈ એનું હોય ને, એને બધાને ભેગા કરે, એક રૂમ જેવું રાખ્યું હતું પહેલાં, અને એમ કરતાં 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 એ બધા બાળકો ભેગા થાય. વિશાળ ભૂમિકા ઉપર વધારે સંખ્યામાં બાળકો ભેગા કરવા માટે એક કોઈ ધનપતિનું મકાન પણ એણે લીધું, એણે આપ્યું હતું, અને એ રીતે એણે પોતે આવા નિરાધાર બાળકોને ખાસ જમવાનું, રહેવાનું સારું, અને સાથોસાથ જીવનમાં દુઃખી ન થાય અને તમે કોઈ તકલીફ ન કરતા, તમારો કોઈ આધાર નથી પણ હું તમારો આધાર છું. સિસ્ટર નિવેદિતા એમ કહેતા કે હું તમારી સિસ્ટર છું, તમે જરાય મૂંઝાતા નહીં, તમારા જીવન સુધી હું તમને મદદરૂપ બનીશ, તમને કોઈ તકલીફ આપવા નહીં દઉં, તમને બધી બાબતો આપીશ. અને આ રીતે પ્રેમ અને લાગણી ભેરા સ્વરની અંદર એ સતત રીતે એ કામ કરતા હતા. પણ એ વાત અગત્યની નથી. અગત્યની વાત એ છે કે આ ચલાવવામાં એને પૈસાની જરૂર પડતી. જુદા જુદા ધનપતિ પાસે જાય, પૈસાવાળા પાસે જાય, પૈસા લાવે, અને પછી આ બાળકો માટે જે કંઈ વસ્તુ ખરીદવાની હોય, જરૂરિયાતવાળી, ખરીદી પણ લે. કોઈ એક વખત એમને કોઈ એમ કીધું કે આ કલકત્તાની અંદર એક સેઠ એવા છે કે જે કંજૂસ છે અને જિંદગીમાં કોઈ દી એને પૈસો આપ્યો નથી દાનમાં. ત્યારે સિસ્ટર નિવેદિતાના મનમાં પ્રશ્ન થયો કે મારે એમની પાસે જવું જોઈએ. એ જાય છે, જઈને દરવાજો ખખડાવે છે. પેલા સેઠ દરવાજો ખોલે છે, બેસાડે છે ને, પછી તરત જ એ જે સિસ્ટર નિવેદિતા હતી એ કહે છે કે આપ શેઠ આ કલકત્તાની અંદર ખૂબ મોટા ધનપતિ છો, અહીંયા નિરાધાર બાળકો માટેનો મેં એક આશ્રમ શરૂ કર્યો છે જેની અંદર ખૂબ મોટી સંખ્યા છે. એ બાળકોને ખવડાવવા માટે, શિક્ષણ આપવા માટે, એના કપડાં માટે ખર્ચ પણ જરૂરિયાત પડે છે, અને હું જુદા જુદા આવા તમારા જેવા બહુ પૈસાવાળા પાસે જાઉં છું, એની પાસેથી દાન લઉં છું અને બધા વિદ્યાર્થીને હું સાચું છું. ત્યારે પહેલો જે ધનપતિ હતો, કંજુસ, એણે એમ કીધું કે મારે તમને શું કામ દાન આપવું છે, મેં મારી મહેનતથી બધું કપાયો, હું કમાયો, મારી પાસે પૈસા ખૂબ છે, પણ એ બધી મેં રાતને જ મહેનત કરી છે તો હું મારે માટે વાપરું ને, હું એને માટે શું કામ દાન કરું. અને કુદરતે એને ખરેખર માનો કે એવા અનાથ રાખ્યા તો એ કુદરતનો વાંક છે, એમાં હું શું કરું. ત્યારે નિવેદિતા એમ કહે છે કે તમે આટલા બધા પૈસા મેળવા એ ખરેખર ક્યાંથી મેળવા, તો કે આ સમાજની અંદર હું બિઝનેસ કરતો હતો, બિઝનેસમાં મહેનત કરતો હતો, ખૂબ રાત ને દિવસ જાગતો હતો. ત્યારે નિવેદિતા એને એમ કહે છે કે આ કદાચ સમાજ ન હોત તો તમે પૈસા મેળવી શકત ખરા.
પેલો જે હતો કંજૂસી કે ના ભાઈ, જો ખરેખર સમાજ ન હોય તો હું વેપાર કેમ રીતે કરું, મારી ફેક્ટરી કેમ ચાલે? એ સમાજ હતો એટલે જ થાય. તો નિવેદિતા એમ કહે છે કે તો પછી તમારી જે આવક છે, તમારી પાસે જે પૈસા આવ્યા, એમાં સમાજનો કોઈ ભાગ નહીં. ત્યારે એના મનમાં વિચાર કરે કે મહેનત તો પણ મેં કરી છે એ કે, પણ એ જે તમારે એના થકી તમને પૈસા આવ્યા છે. ત્યારે થોડીક વાર એ બોલી ન શીખા, પણ તેમ છતાં પણ એનું મન તો કંજૂસ હતું, એનું હૃદય તો ખુલે એવી વાત જ નહોતી. એટલે એણે બે ચાર પાંચ એવા કડવા શબ્દો નિવેદિતાને કીધું કે મેં તને કેટલી વાર ના પાડી, એવા ખોટા શબ્દો કીધો, અપમાન થયા શબ્દો કીધા, અને એક બે વાર ધક્કો પણ માર્યો કે તો બહાર નીકળી જા, મારે નથી આપવા. આટલું કીધા પછી પણ નિવેદિતા છેલ્લી એમ કે મારે એક છેલ્લી વિનંતી કરવી છે, અને એ પણ ઊભા ઊભા વિનંતી કરી કે હું હવે જાઉં છું, પણ મારે તમને એક વાત યાદ આપવી છે કે તમે મને ધક્કો માર્યો, તમે મને ખોટા શબ્દો કીધા, તમે મને ખરાબ શબ્દો કીધા, મારું અપમાન કરી નાખ્યું, અને હું પડતી પડતી રહી ગઈ એ લેવલમાં મને તમે ધક્કો મારી દીધો. આટલું બધું મેં સહન કર્યું તમારું, તો એ સહનનું વળતર તમે મને નહીં આપો? પેલો કંજૂસ હતો, એના મનમાં તો વિચાર કંઈ આવતો જ નહોતો, પણ આ વાક્યોથી એના મનમાં પ્રશ્ન આવ્યો કે હવે આ વાત તો બહુ અગત્યની છે, મેં આટલું બધી તકલીફ એને આપી છે, એનું વળતર તો મારે આપવું પડે. અને સાથોસાથ એણે વચમાં એમ પણ કીધું હતું કે સમાજ થકી તમે પૈસા મેળવા. એટલે એણે એમ થયું કે વાત તો સાચી છે. થોડીક વાર માટે એ કંજૂસ શેઠ બોલી ન શીખા, વાત ન કરી શીખા, અને પછી એણે તરત જ એમ કીધું કે હું ખરેખર મારી ભૂલ થઈ છે, અને આજે તમે મને ખૂબ સાચા રસ્તા ઉપર લઈ ગયા. હું આજે પૈસા કમાણો છું એ ખરેખર સમાજમાંથી કમાણો છું, અને સમાજે જ મને પૈસા આપ્યા છે, અને સાથોસાથ મેં તમને તમારા સત્ય હોવા છતાં, તમારે કોઈ પોતાનો સ્વાર્થ નહોતો, છતાં પણ મેં તમારું અપમાન કર્યું, એટલે મારે તમને પૈસા આપવા જોઈએ. અને એને મોટી રકમનો ચેક આપ્યો. એટલું જ નહીં, ત્યાર પછી એ સંસ્થાની અંદર કાયમ પૈસા આપતા જ રહ્યા. અને એને એમ પણ કીધું કે જ્યારે તમારી પાસે પૈસા ન હોય, ખૂટી ગયા હોય, ત્યારે તમે મને ગમે ત્યારે અહીંયા આવીને લઈ લેજો. મિત્રો, મારે તમને એમ કહેવું છે કે કંજૂસમાં કંજૂસ વ્યક્તિ પાસેથી પણ દાન લેવા માટે તમારે કેટલું સહન કરવું પડે. એ તમને 10 વખત ના પાડે તો પણ 11મી વખત તમારે એને કહેવું પડે કે દાન તો મહત્વનું છે જ, દાન તમે આજે ન આપો તો થોડા વખત પછી આપજો, પણ દાન તો તમારે આપવું જ પડશે. તમારા જીવનની અંદર કુદરતે તમને જે આપ્યું છે એટલા માટે આપ્યું છે કે બીજાને દાન આપો. આવી વાતો દલીલો સાથે સમાજની ભૂમિકામાં તમે કમાણા એ રીતે બતાવી, અને એક કંજૂસ, એક સાવ જેને કહી શકાય કે જેનામાં કોઈ હૃદય જ ન હોય એવી વ્યક્તિને સાચા હૃદયમાં કોઈને કોઈ કરુણાનો જન્મ આ નિવેદિતાએ કરાવ્યો, અને ત્યાર પછી એ આશ્રમની પૂરેપૂરી જવાબદારી એ જે ધનપતિ હતા એણે ઉપાડી, અને એ ઉપરાંત 3-4 બીજા આશ્રમો પણ કર્યા અને જીવનની અંદર બતાવ્યું. એટલે ક્યારેય એવું ન માની લેવું, એવું ન સ્વીકારી લેવું કે અહીંયા આ કામ નહીં જ થાય. આખી જિંદગીમાં જે કાંઈ માનો કે નિવેદિતાજીએ જે વાપરવાની જરૂરિયાત પડી હતી એ બધું જ આવશે ઠે આપ્યું, બીજે ક્યાંય જવાની જરૂરિયાત જ ન પડી. આપણા સૌ ધનપતિઓને આ એક મહત્વની વાત કહેવા માટે, મહત્વનો બોધ આપવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. સૌને ધન્યવાદ.